સમાચારમાં આજે 24 માર્ચે લોકડાઉન જાહેર થયાને એક વર્ષ થશે ત્યારે જોઈશું કે લોકડાઉન જાહેર કરવા મામલે પીએમ મોદીએ કોની સલાહ લીધી હતી. શું લોકડાઉન જાહેર કરતા પહેલા મહત્વના સરકારી વિભાગો અંધારામાં હતા? બીબીસીની વિશેષ તપાસ. બીબીસી સમાચારમાં આપનું સ્વાગત છે, હું છું કલ્પના શાહ. આ ઉપરાંત જોઈશું કે લોકડાઉન જાહેર કરતા પહેલા કેવી હતી ભારત સરકારની તૈયારીઓ. લોકડાઉનના એક વર્ષ પરની આ એક્સક્લુઝિવ સ્ટોરી કઈ રીતે તૈયાર થઈ? બીબીસી સંવાદદાતા જુગલ પુરોહિત સાથે ખાસ ચર્ચા. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 46,000થી વધુ કેસ, 212ના થયા મોત. ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં ભારે વરસાદને કારણે આશરે 18,000 લોકોનું સ્થળાંતર. વિશ્વના સૌથી મોટા લોકડાઉન પર વિસ્તૃત અહેવાલ બીબીસી સમાચારમાં. કોરોના વાયરસ મહામારીના કુલ કેસ અને મૃત્યુના સંદર્ભમાં ભારત આજે વિશ્વના સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાંથી એક છે. ભારતમાં આ મહામારીને ફેલાતી અટકાવવા લેવાયેલા સૌથી કડક પગલાઓમાં એક હતું દેશવ્યાપી લોકડાઉન. ભારતે વિશ્વનું સૌથી મોટું લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી, તેને 24 માર્ચે એક વર્ષ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને 4 કલાકનો સમય આપ્યો હતો. આ અભૂતપૂર્વ પગલાંની જાહેરાત પહેલાના કટોકટીના કલાકો અને દિવસોમાં કેવી રીતે નિર્ણય લેવાયા હતા એ જાણકારી આરટીઆઈના ઉપયોગથી સરકારના દસ્તાવેજના અભ્યાસના આધારે પહેલી જ વાર સામે આવી છે. જોઈએ બીબીસી સંવાદદાતા જુગલ પુરોહિત અને અર્જુન પરમારનો આ એક્સક્લુઝિવ રિપોર્ટ. અચાનક સે હુઆ, કોઈ જાણકારી નહીં થી કિસી ભી ચીઝ કે બારે મેં. એસા દર્દનાક સ્થિતિ આને સે પહેલે તો મૌત આ જાય ઇન્સાન કો. અરે માનનીય પ્રધાનમંત્રી ને સબકે રાય મશવરે કે બાદ હી ડિસિઝન લિયા. આજ રાત 12 બજે સે સંપૂર્ણ દેશ મે સંપૂર્ણ લોકડાઉન હોને જા રહા હૈ. વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર જાણે થંભી ગયું. પછી કંઈક આવું થયું. કોઈ ભી હમ બેઠે નહીં, સબ પીછે ચલ જાયેંગે. ઘરો સે બહાર નિકલને પર પૂરી તરહ પાબંદી લગાઈ જા રહી. કોરોના મહામારીની જેમ જ ભારત જેવા મોટા દેશમાં લાગુ કરવામાં આવેલું લોકડાઉન પણ અગાઉ ક્યારેય ન થઈ હોય તેવી ઘટના હતી. એ સમય સુધી ચીનમાં કોરોના વાયરસના કેસ અને તેનાથી થતા મૃત્યુના આંકડા ભારતથી વધુ હતા. પરંતુ ચીને પણ ક્યારેય આવું કડક લોકડાઉન અગાઉ નહોતું લાગુ પાડ્યું. યુરોપ અને દક્ષિણ અમેરિકામાં પણ કેટલાક દેશોએ લોકડાઉન લાગુ કરવાની શરૂઆત કરી દીધી હતી. અને આની સાથે આપણને એ સવાલ થાય કે ભારતે આવા કડક લોકડાઉન પહેલા કેવી તૈયારી કરી હતી? બીબીસીએ ભારતના માહિતીના અધિકારના કાયદા હેઠળ મહિનાઓ સુધી અનેક સત્તાવાર દસ્તાવેજોનો અભ્યાસ કર્યો અને સરકારી વિભાગો પાસેથી માહિતી માંગી. દેશના લોકડાઉન દરમિયાનની સ્થિતિ મામલે પહેલીવાર આ દસ્તાવેજો કેન્દ્ર સરકાર અને અન્ય રાજ્ય સરકારોના મહત્વના મંત્રાલયોના સૂત્રો મારફતે પ્રાપ્ત થયા છે. ભારતમાં લોકડાઉનની કહાણીને સમજતા પહેલા એ સમજવું જરૂરી છે કે આ માટેની તમામ સત્તા એક સરકારી સંસ્થા NDMA એટલે કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી પાસે હતી અને તેના અધ્યક્ષ વડાપ્રધાન છે. અમે NDMAને પૂછ્યું કે તે અમને એ તમામ નિષ્ણાતો સરકારી અને બિનસરકારી સંસ્થાના નામ જણાવે જેમની સાથે લોકડાઉનના સંબંધમાં ચર્ચા કરવામાં આવી હતી. અમે એ પણ પૂછ્યું કે કોરોના વાયરસના મુદ્દે થયેલી તમામ બેઠકોમાંથી આના ચેરપર્સને કેટલી બેઠકોમાં હાજરી આપી. અમારા બંને સવાલોનો જવાબ શૂન્ય હતો. NDMA પછી બીજો મહત્વનો વિભાગ હતો ગૃહ મંત્રાલય. અનેક સત્તાવાર વિભાગોનો જ્યારે અમે સંપર્ક કર્યો તો તેમણે અમારી RTI અરજીને ગૃહ મંત્રાલય પાસે મોકલી આપી, જેમાં વડાપ્રધાન કાર્યાલય, રાષ્ટ્રપતિ કાર્યાલય, કૃષિ મંત્રાલય અને સ્વાસ્થ્ય મંત્રાલય પણ સામેલ છે. અમે ગૃહ મંત્રાલયને પૂછ્યું કે લોકડાઉન લાગુ કરતા પહેલા શું ગૃહ મંત્રાલયની અંદર કોઈ પ્રકારની ચર્ચા થઈ? તો અમને આ માહિતી આપવાથી ઇનકાર કરી દેવામાં આવ્યો
અમને કહેવાયું કે માંગવામાં આવેલી માહિતી નીતિગત અને આર્થિક હિતો સાથે સંબંધિત છે અને ગોપનીય છે, જે આરટીઆઈ એક્ટ 2005ના સેક્શન 8(1)(a) અને ઈ અનુસાર જાહેર ન કરી શકાય. અંજલિ ભારદ્વાજ સરકારી વિભાગોમાં પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્સાહન મળે તે દિશામાં કામ કરે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કે તહેત બહોત પાવર્સ દી ગઈ હૈ, વેસ્ટ કી ગઈ હૈ પ્રધાનમંત્રી મેં ભી, એક્ઝિક્યુટિવ મેં ભી, લેકિન જો ભી કામ હો વો ઉસકે લિયે જવાબદેહ તો હોના હી પડેગા. જિસ તરીકે કે જવાબ આયે હૈ જો આપને સવાલ પૂછે થે, વો મુજે લગતા હૈ કે બિલકુલ ભી એક્સેપ્ટેબલ નહીં હૈ. સરકારના ઉચ્ચ સલાહકારે બીબીસીને જણાવ્યું કે અમારે માનનીય પ્રધાનમંત્રીએ સબકે રાય મશવરેથી બાદ હી ડિસિઝન લિયા, તો યે સમજના કે ઉન્હોને એકદમ સે ઉઠકર કોઈ અનાઉન્સમેન્ટ કર દિયા, મેરે ખ્યાલ મેં બિલકુલ ગલત હૈ. પરંતુ નીતિ આયોગના દસ્તાવેજો જ આ વાતને સમર્થન નથી આપતા. અમે તેમને એક નહીં બે વાર પૂછ્યું અને બંને વાર અમને જવાબ મળ્યો કે તેમની પાસે લોકડાઉનના સંબંધમાં કોઈ જાણકારી નથી. હવે તમે શું જાણો છો કે આ ઓક્સફર્ડ યુનિવર્સિટીનું COVID-19 ગવર્મેન્ટ રિસ્પોન્સ ટ્રેકર શું કહે છે? આ કહે છે કે 24 માર્ચ 2020 લાગુ થયેલા ભારતના લોકડાઉનને 100માંથી 100 માર્ક્સ આપે છે, એટલે કે ભારતનું લોકડાઉન વિશ્વનું સૌથી કડક લોકડાઉન હતું. છતાં હતાશ થયેલા લોકો દ્વારા આની ક્યાંક મજાક ઉડાવાતી અને ક્યાંક આનો અનાદર કરવામાં આવતો. ये लोग दफ्तर ना आ पाए, ऐसे में उनका वेतन न काटे, पूरी मानवीयता के साथ फैसला ले. કેટલા લોકો સાથે દયાપૂર્વક વર્તાવ કરાયો અને કેટલા સાથે માનવીય વર્તાવ કરાયો, જેમ કે વડાપ્રધાને આશા વ્યક્ત કરી હતી, એનો અંદાજ જ ન આંકી શકાય. લોકડાઉનના 6 મહિના પછી સરકારે માન્યું કે આ દરમિયાન 1 કરોડ શ્રમિકોએ પોતાના વતન પરત ફરવું પડ્યું. બીબીસીને તેની સ્વતંત્ર તપાસમાં જાણવા મળ્યું કે પોતાના વતન પરત જવા દરમિયાન 300થી વધુ શ્રમિકોના મૃત્યુ થાક અથવા અકસ્માતમાં થયા. લોકડાઉન દરમિયાન પ્રવાસી શ્રમિકોને વેઠવી પડતી મુશ્કેલીઓ વિશે કેટલીક સંસ્થાઓએ અહેવાલ તૈયાર કર્યા અને તેમની સ્થિતિની સમીક્ષા કરી, જેના નિષ્કર્ષ પર પણ અમે આ રિપોર્ટમાં તપાસ કરી હતી. બીબીસી સમાચારમાં હાલ સમય છે એક વિરામનો, આગળ જોઈશું. શું હતી લોકડાઉન પાછળની કહાણી, કોને હતી ખબર અને કોણ હતા અંધારામાં? લઈએ એક વિરામ, મળીએ થોડી જ વારમાં. વિરામ બાદ બીબીસી સમાચારમાં આપનું સ્વાગત છે, હું છું કલ્પના શાહ. પીએમ મોદીએ લોકડાઉન જાહેર કર્યા પહેલા કોની કોની સલાહ લીધી હતી તે વાતને આગળ વધારીએ તો લોકડાઉનની અનેક દેશોએ મોટી કિંમત ચૂકવી હતી. જોકે વડાપ્રધાને તેમના સંબોધનમાં કહ્યું હતું કે હાલ તેમની પ્રાથમિકતા તમામ ભારતીયોનો જીવ બચાવવાની છે, પણ આ બધા વચ્ચે મજૂરોની હાલત કફોડી હતી. લોકડાઉનને કારણે દેશમાં મજૂરોનું મોટું માનવીય સંકટ ઊભું થયું હતું. આ ઉપરાંત મહત્વના મંત્રાલયોને પણ સૂચના અધિકાર મારફતે પૂછવામાં આવ્યું કે લોકડાઉન જાહેર કરતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોની સલાહ લીધી હતી. પરંતુ કોની સલાહથી પીએમ મોદીએ લોકડાઉનની જાહેરાત કરી તે સવાલ હજુ પણ વણ ઉકલ્યો જ રહ્યો છે. પ્રીતિસિંહના સંગઠને મજૂરોની હાલત પર દસ્તાવેજ તૈયાર કર્યા. જ્યારે અમે પ્રીતિને અમારી તપાસ મામલે કહ્યું તો તેમણે અમને આમ જણાવ્યું. मैं आश्चर्यचकित नहीं हूँ जुगल, क्योंकि हम जब जमीनी स्तर पे काम कर रहे थे डिस्ट्रिक्ट मजिस्ट्रेट सेक्रेटरी लेवल के सभी, तो उनसे बात करके ऐसा लग रहा था कि शायद उनको खुद भी पता नहीं है यार. मुझे लगता है कि शायद माननीय प्रधानमंत्री के अलावा किसी को नहीं पता था. एक्सपेरिमेंट करते हैं लोग, प्रयोगशाला में गिनी पिग है और हम पे एक्सपेरिमेंट किया જા રહા હે લોકડાઉન કરકે ઓર દેખતે હે ક્યા સહી હો રહા હે ક્યા સહી હો રહા ઉસકે હિસાબ સે હમ દેખેંગે અભી. શ્રમ અને રોજગાર મંત્રાલય કહે છે કે તેમની મુખ્ય જવાબદારી તે જ લોકોના હિતની સુરક્ષા કરવાની છે, જે મામલે પ્રીતિએ ઉલ્લેખ કર્યો છે. આ તમામ દસ્તાવેજો અમને આ મંત્રાલયના તરફથી મોકલાવવામાં આવ્યા જ્યારે અમે તેમને પૂછ્યું કે લોકડાઉનના પહેલા તેમના તરફથી સરકારને શું સલાહ આપવામાં આવી હતી. આમાંથી એક પણ ડોક્યુમેન્ટમાં એવા પુરાવા નથી કે આ મુદ્દે કંઈ પણ કામ થયું હોય.
લોકડાઉને દેશની અર્થવ્યવસ્થાને પણ હલાવી નાખી. જીડીપીમાં -24% વધુનો ઘટાડો જોવા મળ્યો. આ વર્ષે પણ સરકારનું આકલન છે કે ગ્રોથ નેગેટિવ જ રહેશે. અને જો બેરોજગારીના આંકડાની વાત કરીએ તો માર્ચ 2020માં તે દર 8.7% હતો. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી નામની ખાનગી સંસ્થા મુજબ એપ્રિલમાં તે વધીને 23.5% થઈ ગયો. ભારતમાં નોકરીનો દર લગાતાર ઘટી રહ્યો છે. શું ભારત આ મહામારી દરમિયાન અર્થવ્યવસ્થાને ઘટતી બચાવી શક્યું હોત? અમને જે દસ્તાવેજો મળ્યા છે એમાં MSME મિનિસ્ટ્રી, ટેલિકોમ મિનિસ્ટ્રી, સિવિલ એવિએશન આ બધાના પાસે કોઈ જ જાણકારી નથી આ બાબતની. ઇનફેક્ટ જે ફાઇનાન્સ મિનિસ્ટ્રીના અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ છે એ લોકો પાસે પણ કોઈ જાણકારી નથી. અમુક એવા મંત્રાલયો છે જે લોકોએ અમારી RTIની ક્વેરી ગૃહ મંત્રાલય કે હોમ મિનિસ્ટ્રી પાસે આપી દીધી છે, જે ઇકોનોમિક મેટર્સ ઉપર કામ નથી કરતો. માર્કેટ રેગ્યુલેટર સેબીએ પણ જણાવ્યું કે લોકડાઉન લગાવવા પહેલાં તેને કોઈ જાણકારી આપવામાં નહોતી આવી. રિઝર્વ બેંકે પણ અમને જણાવ્યું કે લોકડાઉન પહેલાંની કોઈ ચર્ચાની તેમને જાણકારી નહોતી. તો એ સરકાર કા સ્ટાઇલ લઈએ, ક્યા બેટર પ્લાનિંગ હો સકતા થા? મેં કહુંગા કે હા, હો સકતા થા. ફિર ઉસકી સિક્વેન્સિંગ કરની થી ઓર ઉસમે એક સેન્ટ્રલ ઓથોરિટી જો પૂરા દેશ મેં ક્યા, મેરે ખ્યાલ સે વો બિલકુલ ગલત થા. ડિસેન્ટ્રલાઇઝ્ડ હોના ચાહિયે થા. યે તો બહુત બડા ધક્કા ઇકોનોમી કો મિલા હૈ. કોઈ કિસી ઓર દેશ કે સાથ ઇસકી તુલના નહીં કી જા સકતી. લોકડાઉન લગાવવાના 4 દિવસ પહેલા 20 માર્ચના રોજ વડાપ્રધાને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ જે અખબારી યાદી જાહેર કરાઈ તેમાં લોકડાઉન શબ્દનો ઉલ્લેખ સુદ્ધા નહોતો. તો અમે સીધા વડાપ્રધાન કાર્યાલયને પૂછ્યું કે શું તમે મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં લોકડાઉનની ચર્ચા કરી હતી? તો PMOએ અમારી અરજી આગળ વધારી દીધી. પછી અમને ગૃહમંત્રાલયે અમને ફરી જૂની અખબારી યાદી જોવા કહ્યું. આસામ અને તેલંગાણા મુખ્યમંત્રી કાર્યાલયે અમને કહ્યું કે તેમની પાસે એવી કોઈ સૂચના નથી જેથી કોઈ સંકેત મળે કે લોકડાઉન પહેલાં તેની કોઈ ચર્ચા થઈ હોય. દેશની રાજધાની દિલ્હી અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર, ચીફ મિનિસ્ટર અને ચીફ સેક્રેટરીએ અમને ક્લેરિફાય કર્યું છે કે કેન્દ્ર શાસન દ્વારા લાગુ કરવામાં આવેલા લોકડાઉનના પહેલા તેમને વિશ્વાસમાં નતા લેવાયા. પંજાબ, ગુજરાત અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલો પાસે પણ 24 માર્ચ 2020 પહેલા કરી હોય એવી કોઈ ચર્ચાની જાણકારી નહોતી. અગર સરકારે ઇસ તરીકે સે સેન્ટ્રલ ગવર્નમેન્ટ લેવલ પર ઇતને બડે ડિસિઝન્સ યુનિલેટરલી લેતી હૈ, ફિર હમ લોગ સ્ટેટ ગવર્નમેન્ટ્સ કો ભી કૈસે પકડ સકતે હૈ, હમ કૈસે જવાબદેહ બના સકતે હૈ? વો તો કહેંગે હમે તો માલૂમ હી નહીં થા, હમ ક્યા તૈયારી કરતે. ઓર અમાર સા સ્ટુડિયો મે મૌજૂદ હૈ નેશનલ સેન્ટર ફોર ડિઝીઝ. આ ડોક્ટર સુજીત સિંહ છે, જે નેશનલ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલના પ્રમુખ છે. ચીનમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાયાના થોડા દિવસો બાદ સરકારે તેમને જવાબદારી સોંપી કે તેઓ જનતા વચ્ચે જાય અને બીમારી સાથે જોડાયેલી આશંકાને દૂર કરે. પણ અમે જ્યારે NCDCને પૂછ્યું કે આ લોકડાઉનના પ્લાનિંગમાં એનો શું રોલ હતો, અમને આ જવાબ મળ્યો. આરોગ્ય સાથે જોડાયેલી કોઈ પણ આપત્તિના પ્રબંધનની દેખરેખ રાખતી સંસ્થા ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસે પણ અમને કહ્યું કે તેમની સાથે પણ લોકડાઉન પહેલા કોઈ ચર્ચા નથી કરવામાં આવી. ક્યા લોકડાઉન કે ઉપર કોઈ બગર ચર્ચા કરકે લોકડાઉન કા ડિસિઝન લિયા ગયા? નહીં, કમ લોગો કે સાથ ચર્ચા હોકે વો મીટિંગ્સ મે સોચા જાતા. જો આ સત્ય છે કે કેટલાક અધિકારીઓ વચ્ચે વાતચીત થઈ, તો આ પણ એટલું જ સત્ય છે કે જે ફ્રન્ટલાઈન વર્કર્સે જોયું. ઐસા દર્દનાક સ્થિતિ આને સે પહેલે તો મૌત આ જાય ઇન્સાન કો. મેરા નામ સીમા કુમારી હૈ, મેં ઝારખંડ સે હું. પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર કે તરફ સે નર્સિંગ કા ટ્રેનિંગ હમ લોગ કિયે થે, ઝારખંડ સે ગયે થે ગોવા. તેમને સુરક્ષાની વ્યવસ્થા કર્યા વગર ફરજ કરવા મજબૂર કરાયા. તેમની પાસે નોકરી છોડ્યા સિવાય કોઈ વિકલ્પ નહોતો. લોકડાઉન મેં હમલોગ બુરી તરફ ફસ ગયે. કરીબ 1 મહિના જૈસે હમલોગો મુસીબત મેં રહેના પડા સર. દેખને કો મિલા કે ટ્રેન મેં લોગો ચડ રહે થે જો ડિસ્ટાન્સ કા બાત કરકે ચિલા રહે થે, તો એસે ગાડી મેં બૈઠાએ ગયે જો કે એક ભેડ બકરી કો વહાં પર ડાલ દિયા જાતા હૈ. તો ઉસમે ક્યા તૈયારીયાં? કુછ ભી તૈયારીયાં નહીં હુઈ થી. લોકડાઉનના 1 મહિના બાદ સરકારના તમામ વિભાગો પર દબાણ વધી ગયું. પુરાણી દિલ્હીમાં રહેતા સમીરે પોતાની આ વીતી અમને જણાવી. મમ્મી પાપા કા ટેસ્ટ રિઝલ્ટ પોઝિટિવ આયા. મેં હેલ્પલાઈન પર ટ્રાય કિયા થા, જો યે લોગ બોલતે હૈ કે જિસ પે સારી ઇન્ફોર્મેશન હોતી હૈ, નો ઇન્ફોર્મેશન વોઝ અવેલેબલ. કુછ ભી મતલબ ઉન લોગો કો ખુદ હી નહીં પતા થા કે ઉન લોગો કો ક્યા કરના હૈ. જબ તક મમ્મી પાપા હોસ્પિટલ મેં નહીં હો ગયે,
तब तक मतलब ऐसा था कि कोई इंफॉर्मेशन नहीं थी, हम लोग को खुद ही सब कुछ ढूंढना पड़ता था। अगर कैपिटल में ऐसा हाल है तो बाहर क्या हो रहा होगा वो तो अल्लाह ही जाने। जो कि समीर ना माता पिता त्यार बाद साझा थी गया। હવે 8 જાન્યુઆરી અને 24 માર્ચ દરમિયાન દેશભરમાં લોકડાઉન લગાવતા પહેલા સરકાર વાયરસના સંક્રમણ પર નજર રાખી રહી હતી, પરંતુ જનતાને એક જ સંદેશો અપાતો કે ગભરાશો નહીં। પરંતુ બીજી તરફ દેશમાં સંક્રમણના કેસ વધી રહ્યા હતા તે જ સમયે ભારત સરકાર અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવાની તૈયારીઓ પણ કરી રહી હતી અને દેશના આરોગ્ય મંત્રી જાહેરાત કરી રહ્યા હતા કે ભારતની મજબૂત સર્વેલન્સ સિસ્ટમ કોરોના વાયરસના ભારત પ્રવેશને અટકાવવા સક્ષમ છે। પણ આજે સ્થિતિ શું છે તેનાથી સૌ અજાણ નથી। બીબીસી સમાચારમાં સમય છે વધુ એક વિરામનો, આગળ જોઈશું। વિશ્વના સૌથી મોટા લોકડાઉનને 1 વર્ષ થવા પર બીબીસીની આ એક્સક્લુઝિવ સ્ટોરીનો અંતિમ ભાગ જોઈશું અને સાથે જ જાણીશું કે આ વિશેષ અહેવાલ તૈયાર કરવામાં કેવા પડકારો સામે આવ્યા હતા। રોકાઈ એક વિરામ માટે, મળીએ થોડી જ વારમાં। વિરામ બાદ બીબીસી સમાચારમાં ફરી એકવાર આપનું સ્વાગત છે, હું છું કલ્પના શાહ। લોકડાઉનની જાહેરાત પહેલા દેશમાં આત્મવિશ્વાસનો માહોલ જોવા મળ્યો, પણ લોકડાઉન લાગુ થયાના થોડા સમય પછી જ આ આત્મવિશ્વાસ ખાસ કરીને સરકારની મદદની જરૂરિયાતવાળા કેટલાક લોકો માટે હતાશામાં ફેરવાઈ ગયો હતો। લોકડાઉનની જાહેરાત કર્યાના 1 મહિના પહેલા દેશમાં પ્રેસિડેન્ટ ટ્રમ્પના ભવ્ય સ્વાગતની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે સ્વાસ્થ્ય મંત્રીએ દાવો કરી દીધો હતો કે ભારતે કોરોના વાયરસના પ્રવેશને અટકાવી દીધો છે। World Health Organization has not declared it as a pandemic. Measures have been taken in terms of strengthened community surveillance, quarantine facilities, isolation wards, adequate personal protection equipment. જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2020 કોરોના વાયરસને લઈને ભારત એક કોન્ફિડન્ટ દેશની ઇમેજ પ્રોજેક્ટ કરી રહ્યો હતો। 24 માર્ચ 2020 ભારતે લોકડાઉનનો નિર્ણય લીધો અને આ નિર્ણયના લેવામાં કોઈ જાતનું કન્સલ્ટેશન કે પછી સરકારના અલગ અલગ વિભાગો વારે કે પછી રાજ્ય સરકારો વારે કોઈ વાતચીત ડિસ્કશન્સ થયા હોય એના પુરાવા અમને અત્યાર સુધી મળ્યા નથી। તો ભારતે આવો નિર્ણય આવી રીતે શું કામે લીધો અને શું આ નિર્ણયને લેવામાં કોઈ બીજો હજી એક રસ્તો પણ હતો? 1 વર્ષ થઈ ગયો છે પણ એવા સવાલો છે હજી પણ જેનો કોઈ જવાબ સામે આવતો નથી। અર્જુન પરમાર અને પિયુષ નાગપાલની સાથે જુગલ પુરોહિત, બીબીસી। 2021ના વર્ષમાં 1 માર્ચના રોજ અમે માહિતી અને પ્રસારણ ખાતાનો સંપર્ક કર્યો જેથી તેઓ આ મામલે સરકારનો પક્ષ રજૂ કરી શકે। જો કે મંત્રી પ્રકાશ જાવડેકર કે સચિવ અમિત ખરે બંનેમાંથી કોઈએ પણ ઇન્ટરવ્યૂ આપવાની તૈયારી નહોતી દર્શાવી। બીબીસીએ જ્યારે આ એક્સક્લુઝિવ સ્ટોરી કરવાનો નિર્ણય કર્યો ત્યારે ઘણા પડકારો પણ સામે આવ્યા હતા। સચોટ માહિતી મેળવવા ઘણી બધી આરટીઆઈ અરજીઓ કરાઈ। ત્યારે વાત કરીએ આ જ સ્ટોરી પર કામ કરનારાઓમાંથી એક એવા બીબીસી સંવાદદાતા જુગલ પુરોહિત સાથે, જે આપણી સાથે લાઈવ જોડાયા છે। જુગલ, આપ જણાવો કે આપ અને અર્જુન પરમારે આ સ્ટોરીને અંતિમ ઓપ આપવા સુધી કેવી રીતે કામ કર્યું? કલ્પના, એકચ્યુઅલી આ સ્ટોરી ને કરવાનો ખ્યાલ અમને લોકોને આવ્યો હતો જ્યારે આ લોકડાઉન ચાલતું હતું, જ્યારે આપણે જોતા હતા કે એનો કઈ રીતના અને કઈ જાતના પરિણામો બહાર આવે છે। અને ત્યારે કારણ કે આ ઘટના પણ આટલી મોટી હતી જે ઇન્ડિયા જેવા જેટલા મોટા દેશમાં કોઈ દિવસ થઈ નહોતી પહેલાં, તો આ લોકડાઉનને સમજવાનો એક પ્રયાસ હતો। ત્યારે અર્જુન અને મેં ઘણા મહિના પહેલાં, લગભગ સપ્ટેમ્બરની વાત છે, ત્યારથી અમે લોકો સરકારના અલગ અલગ વિભાગોના અરે આરટીઆઈ ત્યાં તેમને લોકોને કરી, સૌથી મોટો પડકાર આઈ થિંક હું કહીશ કે આમાં જે રીતે એક ટ્રેક રાખવો કે તમે કઈ મિનિસ્ટ્રીને તમે શું પૂછ્યું છે, એ મિનિસ્ટ્રીનો શું જવાબ આપવામાં આવ્યો છે, પછી એના અગેન્સ્ટ અપીલ કરવાની। ઘણા કેસીસમાં અમે લોકો જે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન છે એમના સામે પણ અમે લોકોએ ફાઇટ કરવું પડ્યું છે, એક તરફથી કેસ કરવો પડ્યો છે કે આ મંત્રાલયમાં જો આવી રીતના જવાબ આપે છે, તો બહુ મુશ્કેલ હતું એક રીતે। પણ ક્યારે પણ અમને એવું નહોતું લાગ્યું કે આ કામ બહુ આસાન કે બહુ સરળ હશે। અમને ખબર હતી કે આવા આટલા મોટા એક ઇવેન્ટના પાછળ જવું અને કોના અરે કઈ રીતની ચર્ચા થઈ હતી કે નહોતી થઈ એ જાણવું કોઈ સરળ કામ નહીં હોય, એ અમને ખબર હતી। અને કદાચ એટલા જ માટે અર્જુન અને મેં જ્યારે કામ કરવાનું શરૂ કર્યું ઘણા મહિનાઓ પહેલાં, ત્યારે આ એક તૈયારી હતી અમારા સામે કે હા ટાઈમ છે,
અને થશે એટલું સારી રીતે અને આપણા બેસ્ટ પ્રયાસોથી આપણે કોશિશ કરશું કે સરકારના અલગ અલગ જે નાના નાના વિભાગો છે કે પછી રાજ્ય સરકારો છે, અમે અંદમાન અને નિકોબાર કે પછી લદ્દાખ એ બધા પ્રશાસનને વાત કરી, નોર્થ ઇસ્ટમાં પ્રશાસનને વાત કરી. ઓફકોર્સ આ ટીવીના રિપોર્ટમાં બધું તો નથી, પણ પડકારો હતા, પણ અમે ખબર હતી કે આ પડકારો હશે જ અને કાંઈ એવું સરપ્રાઇઝિંગ નહોતું અમારા માટે. ચોક્કસ, આ સ્ટોરી કર્યા બાદ આપને શું લાગે છે કે લોકડાઉન માટેની જે તૈયારીઓ હતી તે પૂરતી હતી ખરી, અને જો પૂરતી તૈયારીઓ કરીને લોકડાઉન લાગુ કરાયું હોત તો શું સ્થિતિ હોત, એ યોગ્ય રહેતું ખરું? કલ્પના, આપણે તો જર્નલિસ્ટ છે અને આપણે કોઈ સબ્જેક્ટ એક્સપર્ટ્સ નથી કે આપણે કહી શકીએ કે આ સારું હતું કે ખરાબ હતું કે પછી કઈ રીતે કરવું જોતું હતું. પણ હા, ટુ આન્સર યોર ક્વેશ્ચન, જ્યારે આ રિપોર્ટ અમે કરતા હતા તો ઘણા એવા લોકો મળ્યા જે લોકોએ કીધું કે કદાચ થોડોક ટાઈમ આપીને એક સ્ટેગર્ડ ફેશનમાં કર્યું હોત કે પછી એક ડિસેન્ટ્રલાઇઝ ફેશનમાં કર્યું હોત, તો એવા ઘણા એક્સપર્ટ્સના ના પોઈન્ટ ઓફ વ્યૂ સામે આવ્યા છે. ઓફકોર્સ આપણે એટલું જરૂર કહી શકીએ કે આ લોકડાઉન જે રીતે થયું અને જ્યાં સરકારના જે સૌથી જરૂરી વિભાગો છે એ લોકો પાસે પણ આની માહિતી હોવાના કોઈ પુરાવા હજી સુધી આપણા સામે, એક વર્ષ થઈ ગયો હજી સુધી એવો કોઈ પુરાવો સામે નથી આવ્યા, તો આ તમને કહે છે કે આ બધા જે અહેમ વિભાગો છે જેમ એમ્સ હોસ્પિટલ, હેલ્થ મિનિસ્ટ્રી કે પછી ઇકોનોમિક મિનિસ્ટ્રીઝ, જ્યારે આ લોકોને આની ખબર જ ન હોય કે આટલું મોટું એક્શન થવાનું છે, તો આ લોકોના તરફથી શું સજેશન્સ આવી શક્યા હોય? કે પછી માઇગ્રન્ટ ક્રાઇસિસ આપણે જોઈ, જ્યારે ખબર જ ન હોય કે આવી કઈ આવી લોકડાઉન ડિસિઝન આવવાની છે, તો એની તૈયારી કઈ રીતે કરવી કે એની જે ચેલેન્જીસ આવશે એને કઈ રીતે આપણે ફેસ કરશું? તો ઓફકોર્સ ઇટ ઇઝ અ ક્વેશ્ચન મોર ધેન અ જજમેન્ટ, કારણ કે એઝ આઈ સેડ આપણે જર્નલિસ્ટ છે, એક્સપર્ટ્સ ને. આપનો ખૂબ ખૂબ આભાર ચર્ચા કરવા બદલ અને માહિતી આપવા બદલ. હવે એક નજર બીબીસી રાઉન્ડઅપ પર, જેમાં છે વિશ્વના અન્ય સમાચાર સંક્ષિપ્તમાં. શુક્રવારે મ્યાનમારમાં અટકાયતમાં લેવાયેલા બીબીસી બર્મિસ સેવાના એક પત્રકારને સત્તાધિકારીઓએ મુક્ત કર્યા છે. આંગ થુરાને રાજધાની નેપિડોમાં કોર્ટ બહાર નાગરિક વસ્ત્રોમાં ઉપસ્થિત શખ્સોએ અટકાયતમાં લીધા હતા અને એક નિશાની વિનાની વેનમાં તેમને લઈ જવાયા હતા. તેમની સાથે અન્ય રિપોર્ટર થાન ટાઇક ઓંગ પણ હતા, જે હજુ પણ અટકાયતમાં હોવાનું જણાવાયું છે. ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં અડધી સદીમાં આવેલા સૌથી ખરાબ પૂરને કારણે મિલિટરી તૈનાત કરાઈ છે, જ્યારે કે લગભગ 18,000 લોકોનું સ્થળાંતર કરાયું છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે વરસાદ વધુ કેટલાક દિવસો સુધી યથાવત રહેશે. તુર્કીના રાષ્ટ્રપતિ રેચપ તૈયબ અર્દોઆને દેશની મધ્યસ્થ બેંકના વડાને બરતરફ કર્યાના 2 દિવસ પછી તેના ચલણના મૂલ્યમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. શરૂઆતના કારોબારમાં તેમાં 15%થી વધુનો ઘટાડો નોંધાયો હતો. ભૂતપૂર્વ બેંક ચીફની જગ્યાએ રાષ્ટ્રપતિની પાર્ટીને વફાદાર એવા અર્થશાસ્ત્રના પ્રોફેસરની બદલી કરાઈ છે. કઝાકિસ્તાનથી વિશ્વના વિવિધ દેશોના 38 ઉપગ્રહોને લઈને રશિયન સોયુઝ રોકેટને પ્રક્ષેપિત કરાયું છે. પૃથ્વીની આજુબાજુથી ટનબંધ અવકાશી કાટમાળને કેવી રીતે દૂર કરી શકાય તે ચકાસવાનું તેનું લક્ષ્ય છે. તે એક ઉપગ્રહનો ઉપયોગ અવકાશી કાટમાળને ચુંબકીય રૂપે જકડી લેવા માટે કરશે અને બીજા એક ઉપગ્રહનો ઉપયોગ તે વસ્તુઓને ધરતી પર પરત લાવવા માટે કરશે. જનતા કર્ફ્યુના એક વર્ષ પર બીબીસી કાર્ટુનિસ્ટ કીર્તિશની કલમે જોઈએ આજનો વ્યંગ. બીબીસી સમાચારમાં આજ માટે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું આજ સમયે.